છો મિત્રો, આજથી મેં મારા ચેનલ પર ચાલુ કરું છું માઇન્ડક્રાફ્ટની એક નવી સિરીઝ, જેમાં ગુજરાતીમાં કાસ્ટિંગ થશે. તો જો તમને મારા વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને પાસમાં બનેલા બેલ આઇકોનને ક્લિક કરી એને ઓલ પર કરી દેજો, અને વિડીયો ગમે તો એને લાઇક કરી દેજો. આજે હું ને મારો મિત્ર મિસ્ટર ઇન્ટરનેટ અમે બંને આજે નીકળ્યા હતા અમારા વિલેજથી એમથી તેમ ફરવા. તો જસ્ટ અમે અહીંયા એક રેવેન મળી હતી, તો રેવેનમાં ગયા હતા. તો ત્યાં અમને છે ને આ સ્ટોન બ્રિક જેવા દેખાતા હતા. તો અમે કીધું ચલો નીચે જઈને એક્સપ્લોર કરીએ શું છે શું. તો અમે જેવા નીચે આવીએ છીએ તો ત્યારે અમને આ ટાઈપની એક ગુફા મળે છે. એમ તો આ મને ખબર છે શું વસ્તુ છે, બટ પહેલી જ વાર અમે હજુ તો સર્વે ચાલુ જ કર્યું છે, અને અમને તરત જ આ એન્ડ પોર્ટલવાળી જે સિટી ઓપન થાય છે તે માટેનું જે ડોર આવે છે, મેઇન જ્યાંથી આપણે એન્ડ પોર્ટલમાં જવા માટે એન્ટ્રન્સ લઈ શકીએ, તો તે વસ્તુ અમને મળી જાય છે. તો અમે પહેલે એને એક્સપ્લોર કરવાનું વિચારીએ કે ત્યાં એ જગ્યા જે છે તે છે કેટલી મોટી. એટલે અમે પહેલે એને એક્સપ્લોર મારીએ છીએ. તો એક્સપ્લોર મારતા મારતા અમે અંદર સુધી આવીએ છીએ તો અમને એક લાઇબ્રેરી મળે છે. તો લાઇબ્રેરીમાં બધા બહુ જાળા લાગેલા હોય છે, એટલે અમે પહેલાં જાળા તોડી લઈએ ને પછી આગળ જઈએ, કેમ કે જાળામાં જો અટવાઈ ગયા તો મથામણ કરાવી નાખે. એટલે અમે જાળા બંધ બધા તોડી નાખ્યા. પછી સાઈડ પર દાદરા હતા, તો પછી અમે કીધું ઉપર જાય ઉપર જઈએ, ઉપર કંઈક તો હશે. એટલે પછી જાળા તોડીને અમે ઉપર જતા હોઈએ છીએ. જેવું અમે ઉપર જઈએ છીએ તો ઉપરની સાઈડે છે ને મારા મિત્રને એક ચેસ્ટ મળે છે. તો એનો મને કોલ આવે છે કે તું અહીંયા આવી જા, કે ભાઈ આપણે અહીંયા ચેસ્ટ મળી છે, ચેસ્ટમાં જોઈ લે શું છે. તો મેં કીધું પહેલાં ચેસ્ટમાં જોવાની, પહેલાં અહીંયા અંધારું છે તો પહેલાં લાઇટ લગાવી દઈએ. જે ટોર્ચ આપણે બનાવી હતી તો એનો ઉપયોગ કરીને ટોર્ચ લગાવી દીધી બધી. પછી ત્યાં મારા મિત્રની સાઈડે એક ચેસ્ટ હોય છે, તો એ ચેસ્ટને મેં ઓપન કરું છું. તો એનામાંથી સારામાંનો સામાન એટલે મેઇન તો પાવર 3 બુક મળે છે. આમ તો હું બી તમારા જેવો જ નવો એક પ્લેયર છું, મને કંઈ એટલું બધું ખાસ માઇન્ડક્રાફ્ટ નથી આવડતું, બટ મારા મિત્રએ કીધેલું કે ચાલુ કરતો હું તને બાકીનું બધું શીખવાડી દઈશ. તો એટલે હું કન્ટિન્યુ સિરીઝ ચાલુ રાખી, એટલે મેં કીધું ચલો રમીએ આપણે. પછી ત્યાંથી ગયો, પછી મારા મિત્રને પાછો મને કોલ આવે છે કે નીચેની સાઈડ એવી એક ચેસ્ટ છે. તો પછી હું એ ચેસ્ટ શોધવા માટે જાઉં છું, તો મને અહીંયા આગળ એ ચેસ્ટ દેખાય છે અહીંયા ઉપરની સાઈડે, તો એને બી ઓપન કરું છું. તો એમાંથી બહુ બધી બુક મળે છે નોર્મલવાળી, પછી આ પેપર મળે છે થોડાક, પછી એક કંપાસ મળે, અને લૂટિંગ 2ની એન્ચેન્ટમેન્ટ બુક મળે. હવે એ એટલું મને બી કંઈ ખાસ નથી ખબર કે એ વસ્તુ શું ઉપયોગ કરે, પણ આગળ જતાં આપણે એનો શું ઉપયોગ કરશું તે તમને બતાવીશું. તો પછી આ લાઇબ્રેરી ચેક કરી, ત્યાર પછી અમે આખું એક્સપ્લોર મારતા હતા. તો આવો જ સેમ મેં એક પાથ જોયો હતો પેલી બાજુની સાઈડે જ્યાંથી અમે એન્ટ્રન્સ લીધી ત્યાં, બટ આ સેમ એના જેવું જ હતું, પણ ત્યાં પેલું નહીં હતું. એટલે પછી મારો મિત્ર કહે છે કે ભાઈ એ જગ્યા પેક જ છે, છોડેમ કે આપણે આગળ જઈએ. તો પછી આગળ જતા હોઈએ છીએ તો અમને નીચે જવાનો પાછો એક રસ્તો મળે. તો અમે જેવા અહીંયાથી નીચે જઈએ છીએ અમે, તો નીચે બી એમ તો અંધારો જ હોય, આખી જગ્યા અંધારું જ મોટે ભાગે મળે છે. એટલે પછી જતા અંદર આવવાની પહેલાં બહુ બધી ટોર્ચ જ બનાવી લાવ્યા હતા અમે, તો આપણને સારું પડે. તો પછી જગ્યા એક્સપ્લોર કરતા થોડું પ્રોબ્લેમ ના પડે એમ કરીને અમે આખું અંદર સુધી આવીને અહીંયા એક તો સ્કેલેટન મળી જાય છે. એમાં મેં તો મારા દોસ્ત પર ક્રોસબો હતું, એટલે પછી મેં એને કીધું તું માર, એટલે પછી મેં એને મારવા કહીને હું પછી સ્વોર્ડ લઈને આગળ જતો રહ્યો. તો પછી એ બે સ્કેલેટનને મારીએ છીએ ને પછી જઈએ છીએ નીચે. નીચે બી સેમ અમને એવો જ ફાઉન્ટેન મળે છે જે આપણે ત્યાં લાઇબ્રેરી પાસે જોઈએ, અને પાછો એક સ્કેલેટન આવ્યો. તો એ સ્કેલેટનને ધરી ધરીને માર્યો મારા મિત્રએ,
મારો મિત્ર જે છે તે જાવામાં રમે છે અને હું છું જે પોકેટ એડિશનમાં રમું છું. તો જો તમને ના ખબર હોય કે તમે જાવા અને પોકેટ એડિશનને કેવી રીતના કમ્બાઈન કરીને એક સર્વરમાં રમી શકો છો, તો તમે મારો જે વિડીયો છે તે મેં બનાવ્યો છે તો તમને આઈકાર્ટમાં લિંક આપી દેવા, તો ત્યાં તમે ક્લિક કરી એને જોઈ શકો છો. જેનાથી તમે બી કોઈક વાર તમારા ફ્રેન્ડના સર્વરમાં જોઈન થવાના હોવ તો તમે થઈ શકો છો. એટલે હું આઈકાર્ટમાં લિંક મૂકી દઈશ તો તમે જોઈ લેજો, અને ડિસ્ક્રિપ્શનમાં બી મૂકી દઈશ એટલે તમને જે રીતે પ્રોબ્લેમ ના પડે. તો પછી અમે અહીંયાથી આગળ જતા હોઈએ છીએ તો મારા દોસ્તનો કોલ આવે છે કે આગળ ક્રીપર છે. જસ્ટ હવે હું અહીંયા અંધારું જેવું હતું એટલે મેં લાઇટ લગાવી ગયો તો ક્રીપર આવી ગયો. તો એ જેવો ફૂટે છે તેવું અહીંયાથી આ કંઈક પ્રાણી નીકળે છે. હવે એ પ્રાણીને કંઈક કોઈ સિલ્વર ફિશ કહે છે મારો ફ્રેન્ડ. તો એ સિલ્વર ફિશ જે હોય છે તે અહીંયાનું એમ આ વસ્તુ જે આખી બની છે તેનું પ્રોટેક્ટ કરતું હોય છે. એટલે કે અહીંયા કંઈ બી એમ નુકસાન થાય તો એ સિલ્વર ફિશ એને ત્યાંથી સિલ્વર ફિશ નીકળે છે અને એ સિલ્વર ફિશ મારી કાઢે એ લોકોને જે અહીંયા નુકસાન કરે છે. એટલે એક ટાઈપે આપણે એમ કહીએ ને કે પેલા આપણે કોઈક જગ્યાએ બધા સ્મારક જોવા જઈએ છીએ તો ત્યાં કેવા બધા સિક્યોરિટી ગાર્ડ એ લોકો હોય છે જે આપણને ત્યાં નુકસાન કરતા અટવાવે છે, તે ટાઈપના અહીંયાના બી આ લોકો સિક્યોરિટી ગાર્ડ જ છે જે અહીંયા આપણને બચાવે છે. પછી શું ત્યાંથી એ જગ્યા જોઈને નીકળ્યા અમે આગળ આવ્યા. પછી જતા છીએ ધીરે ધીરે આગળ કે જોઈએ કંઈક નવું મળે. પછી એક સાઈડનો ડોઝ જોયો હતો તો પછી અમે છેલ્લે ડિસાઈડ કર્યું કે બીજી સાઈડે બી જોઈ આવીએ કે શું છે ત્યાં અંદર. પછી અમે બધે નીકળ્યા છીએ ત્યાંથી અને પછી આગળ જઈએ અમે. હવે અહીંયા નીચેનો રસ્તો જોયો નહીં હતો એટલે પછી મારો મિત્ર કહે છે કે તો તું મેં નીચે જોઈ આવું અને હું અહીંયા જરી અંધારું હતું તો ટોર્ચ લગાવવાનો બંદોબસ્ત કરતો હતો. તો અહીંયા ડોર ખોલ્યો તો અહીંયા બી સેમ અમને એ જ ટાઈપની લાઇબ્રેરી દેખાઈ એક જે અમે પહેલે બી જોઈ હતી. પણ પહેલે મને તો એવું જ લાગ્યું કે આ જે લાઇબ્રેરી અમે જોઈ છે તે પહેલે જોઈ ગયેલા હતા તે જ છે. પણ મારો મિત્રનો કોલ આવે છે તો એ એમ કહે છે કે ભાઈ આ તો એ લાઇબ્રેરી નથી, આ બીજી લાઇબ્રેરી છે જે આપણે પહેલે જઈ આવેલા તે જ ટાઈપની સેમ લાઇબ્રેરી છે. અમે કહું કંઈ વાંધો નહીં. તો પછી અહીંયા બી ચેસ્ટ મળે છે, હા અહીંયા બી ચેસ્ટ હોઈ શકે એ ટાઈપે. પછી હું જ્યાં ત્યાં જોઈ લઉં તે પ્રમાણે તે ચેસ્ટ શોધવા જતો હતો. પછી મને ચેસ્ટ તો દેખાય નહીં એટલે પછી હું ઉપર જતો રહ્યો. અહીંયા બધા સ્ટિંગ્સ તોડ્યા પછી ઉપર સ્ટેર્સ પરથી ઉપર જતા રહીએ છીએ અમે. તો ઉપર જઈએ તો ઉપર બી સેમ એ જ રીતે જે પેલું ત્યાં ચેસ્ટ દેખાઈ હતી તે જ રીતે અમે અહીંયા બી જોઈએ છીએ કે અહીંયા બી કે તે ચેસ્ટ મળી જાય. તો અહીંયા બી ચેસ્ટ મળી જાય છે એટલે પછી ચેસ્ટ ઓપન કરી તો એનામાંથી મને થોડાક બુક મળેલા, પેપર મળેલા અને જસ્ટ થોડીક બે બુક મળેલી, એક અનબ્રેકિંગ 3 અને પાવર 3 અને બીજું અનબ્રેકિંગ આવ્યું આ પિચિંગ 4 મળેલું, પિચિંગ 4. હવે એ બધી વસ્તુ શું ઉપયોગ કરે તે અમારા મિત્રને ખબર છે, બાકી એમાંથી થોડીક વસ્તુ મને ખબર. હવે અનબ્રેકિંગ જે છે તે પહેલાંમાં લાગી શકે છે કોઈ બી એમ આપણા જે સ્વોર્ડ હોય છે, પીકેક્સ હોય છે એ બધામાં. પછી અહીંયા બી ચેસ્ટ ઓપન કરું છું તો અહીંયાથી બસ ખાલી બુક મળે છે એટલે એ બધી બુક લઉં છું ને પછી અહીંયાથી અમે નીકળીએ છીએ. તો આ જગા તો એટલી મોટી હતી કે પછી હું કીધું કે હવે થોડા અને સિરીઝમાં ડિવાઈડ કરી દઈએ. તો તમે જો ઇન્ટરેસ્ટેડ હોવ તો પછી આના જે છે હજુ બે પાર્ટ આવશે જેમાં તમને આખું જે આ એન્ડ પોર્ટલવાળું પેલું, હવે મોટે ભાગે આપણે જોઈએ છીએ બધાના વિડીયોમાં તો એ લોકો કહ્યું કે એન્ડરમેનની એન્ડર આઈ બનાવીને એ ફેંકે છે અને ત્યાર પછી જાય છે. તો અમે જસ્ટ એમ નીકળ્યા હતા ગામ પાસેથી તો અમને રેવનમાં જગ્યા દેખાઈ ગઈ તો અમે એક્સપ્લોર કરવા આવી રહ્યા. જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને
પાસમાં બનેલા બેલ આઇકોન પર ક્લિક કરી એને ઓલ પર કરી દેજો, જેથી તમને મારા જે આગળ આવનારા જે વિડીયો છે તેની નોટિફિકેશન ઇન્સ્ટન્ટ આવે. એટલે જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો. તો અત્યારના માટે આટલું બસ છે, આપણે મળીશું આના એક કન્ટિન્યુ સિરીઝમાં. તો ત્યાં સુધી બધાને મારા તરફથી બાય, અને તમારો દિવસ શુભ રહે એવી મારી મનોકામના છે. ચલો આપણે મળીએ આના પછીના આવતા પાર્ટમાં. Yeah.